ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કેમ છે બધા મજામાં છો બધાને ભણવાનું ફાવી ગયું છે વિડીયો લેક્ચરમાં હવે તો બધાને બહુ ફાવે છે અને બધા મસ્ત હોમવર્ક બી કરે છે હવે તો તો ચલો ભણવાનું સ્ટાર્ટ કરીએ હવે તો હું અક્ષર સ્કૂલમાંથી ગોસ્વામી સંધ્યા તમારું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું તો બાળકો આપણે છેલ્લે પોચાતા પેજ નંબર સુડતાલીસ ઉપર આપણે આ પેજ કર્યું હતું બરાબર હવે ધ્યાનથી સાંભળજો હું જે પેજ જ્યાં જે દિવસે હોમવર્ક માં આપું ને એ જ દિવસે તમારે એ પેજ કરવાનું છે કેવી રીતે તો જુઓ આના પછી આ પેજ છે જેમાં શું કરવાનું છે જે આપણે આગલા બધા પેજ માં કરેલું છે કે ગણો અને સાચા અંક સાથે જોડો યાદ આવ્યું તો આ પેજ તમારે હોમવર્ક માં કરવાનું છે પણ હું જે દિવસે તમને હોમવર્ક માં આપું ને એ જ દિવસે તમારે કરવાનું છે આમાં શું છે તો કે જો હું તમને બધા પેજ સમજાવી દઉં છું કે કેમાં શું કરવાનું છે પણ હું તમને સમજાવું છું એનો મતલબ એમ નથી કે તમારે આજે કરી નાખવાના છે આ બધા પેજ હું તમને અલગ અલગ દિવસે હોમવર્કમાં આપીશ જે દિવસે આ પેજ હોમવર્કમાં આવે ને એ જ દિવસે તમારે કરવાનું છે હું તમને અત્યારે એટલે સમજાવું છું કેમ કે તમને હોમવર્કમાં પ્રોબ્લેમ ન થાય તો આમાં શું છે તો કે જુઓ તમને એક્ઝામ્પલ આપ્યું છે પેલા સૂચના વાંચો અંક જેટલી લીટીઓ દોરો બરાબર તો ચાર છે તો જુઓ એને ચાર સ્ટેન્ડિંગ લાઇન દોરેલી છે છ હોય તો કેટલી લીટી દોરવાની થાશે છ એક હોય તો એક ત્રણ હોય તો ત્રણ આઠ હોય તો આઠ બરાબર એવી રીતે આ બે તમારે કરવાના છે હમણાં નહીં પેલા બધું ધ્યાનથી સાંભળી લેજો અત્યારે કોઈ કરતા નહી આ જો માટે એટલે હું તમને ખાસ સમજાવું છું પેલા તમારે સૂચના જ વાંચી લેવાની કે આમાં શું કહેવામાં માંગે છે તો શું લખ્યું છે કે વસ્તુ જેટલા રાઉન્ડ કરો તો જુઓ તમને આ કપ બતાવ્યા છે કેટલા છે તો કે પાંચ એક બે ત્રણ ચાર અને તમારે રાઉન્ડ કરવાના છે પછી જુઓ બે સંચા છે તો જુઓ મેં બે રાઉન્ડ કરેલા છે જોવો મેં કરેલું છે તમે લ્યો પછી ત્રણ બુક છે તો જોવો મેં ત્રણ રાઉન્ડ કર્યા છે બરોબર પછી બોલપેન કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો જો અમે નવ રાઉન્ડ કર્યા છે નાના નાના રાઉન્ડ કરવાના બહુ મોટા રાઉન્ડ કરવાના નથી પછી જો ચાર ફુગા આપેલા છે તો મેં જો સામે ચાર રાઉન્ડ કરેલા છે પછી આલારામ છે પાંચ છે તો મેં પાંચ રાઉન્ડ કર્યા છે બરોબર પછી ટોપી છે કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો જો અમે અહીંયા આઠ રાઉન્ડ કર્યા છે પછી ઓલી છે કુળાળી તો કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ તો મેં સામે એના છ રાઉન્ડ કરેલા છે પછી છે ડોલ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો જો અહીંયા મેં સાત સામે સાત રાઉન્ડ કરેલા છે એક કાતર છે તો મેં સામે કેટલા રાઉન્ડ કર્યા છે એક જ જોયું બધાએ તો એક વખત આ બધું જોઈ લો કારણ કે આ બધું તો તમને આવડી જશે આ થોડુંક નવું છે એટલે હું તમને શીખવાડું છું બરોબર જે મેં કર્યું છે એમ જ તમારે કરવાનું છે જોઈ લો જેટલી વસ્તુ હોય એટલા જ રાઉન્ડ નાના નાના રાઉન્ડ કરવાના અને રાઉન્ડ નાના જ કરવાના જેથી ઈ બોક્સમાં ઈ રાઉન્ડ સમાઈ જાય હવે એના પછીનું પેજ ખોલજો તો આમાં જુઓ આમાં શું કરવાનું છે કે તમને ઉપર ફુગ્ગા આપેલા છે તો જુઓ કેટલા ફુગ્ગા છે ફુગ્ગાની અંદર તમને નાના નાના ડોટ આપેલા છે રાઉન્ડ બરોબર તો જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ફુગ્ગા છે તો નીચે તમને છોકરા અને છોકરી બંને આપેલા છે બરાબર અને એની તમને ટી શર્ટમાં તમને અંક આપેલા છે જો એમ કે સાત નવ પાંચ ત્રણ એક આઠ બે છ અને ચાર તો જુઓ એક તમને એક્ઝામ્પલનું તો જો આપેલું જ છે મેં કીધું હતું ને એક્ઝામ્પલનું તમને એક આપેલું જ હશે તો બે અહીંયા તમને બે ડોટ આપેલા છે તો જુઓ એને બે સાથે જોડેલા છે એટલે હવે તમે સમજી જ ગયા હશો કે આમાં શું કરવાનું છે બરાબર તો આ કેટલા છે પાંચ તો પાંચ છે તો આમાં કોના ટી શર્ટમાં પાંચ કરે લખેલા છે જોયું તમે તો કે જુઓ આ ત્રીજા નંબરમાં પાંચ કરેલા છે તો તમારે શું કરવાનું છે ઈ ડોટને આવી રીતે આમ પાંચ સાથે જોડવાના છે જો મેં જોયડા દેખાણા બરોબર જોવાર્યા પછી છે બીજો ફુગ્ગો કેટલા છે ડોટ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આમાં કોના ટી શર્ટમાં સાત નંબર લખેલા છે જોવો જોઈએ દેખાય છે કોઈને તો કે આર્યા પેલો જ છે બરાબર તો એને સાત સાથે આમ જોડવાના ત્રીજામાં તો કે એક તો એને એક નંબર સાથે જોડવાના છે જો સાત અને એક જોઈ લ્યો પેલા દેખાઈ ગયા બધાને બરાબર તો એ આગળ કરું હવે છે ત્રણ ડોટ એના પછીના ફુગામાં તો કયા ટી શર્ટમાં ત્રણ નંબર લખેલા છે તો કે જુઓ એની નીચે જ એક છોકરી ઊભી છે બરાબર જેને ગુલાબી કલરનું ફ્રોક પહેર્યું છે મસ્ત તો જુઓ એને આપણે ત્રણ નંબર સાથે જોડવાના છે એના પછી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો એને આપણે નવ નંબરના જે ટી શર્ટ પહેરેલું છે એ છોકરા સાથે આપણે જોડવાનું પછી એના પછીનો ફુગો જોવો એક બે ત્રણ ચાર પાંચ છ તો એને આપણે છોકરી સાથે જોડવાના ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર જેટલા ફુગ્ગામાં રાઉન્ડ અંદર કરેલા છે એને ઈ અંક સાથે જોડવાના છે ઓમાં આપણે કેવું હતું કે અંક સામે આપેલા હતા અને એને સામે જોડવાના હતા આમાં આપણને થોડુંક ડિફરન્ટ રીતે આપ્યું છે પણ જોડવાનું જ છે અંક સાથે બરોબર કાંઈ અઘરું છે નહીં ચિંતા ન કરતા ન ખબર પડે તો માઇક્રોસોફ્ટ ટીમમાં જેમાં તમે હોમવર્ક મને સેન્ડ કરો છો એમાં મને મેસેજ કરી દેજો હું તમને સમજાવી દઈશ ચલો આટલું કરજો આનાથી આગળનું આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં ભણીશું ઓકે આ એક તમે ખાલી કમ્પ્લીટ કરી નાખજો બરોબર ઓકે થેન્ક યુ